લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ. ઇન્ડેક્સ્ડ સી કુટીર અને ગ્રામોદ્યોગ ગુજરાત સરકાર આયોજિત કરી રહ્યા છે રક્ષાબંધન પર્વ નિમિત્તે હસ્તકળા પ્રદર્શન સહવેચાણ હાટ. તારીખ 13-22 ઓગસ્ટ ભાતીગળ હસ્તકલા, ભરતકામ, મોતીકામ, હાથ બનાવટની રાખડી, માટીકામ, વાંસકામ, જ્વેલરી, પટોલા, ચણિયા ચોલી અને ચર્મકામ તથા અનેકવિધ ચીજ વસ્તુઓ તેમજ રક્ષાબંધન માટે ખાસ રાખડી કલેક્શનનું પ્રદર્શન, નિદર્શન અને વેચાણ ઉપરાંત દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ. હસ્તકલા પ્રદર્શન સહવેચાણ હાટ 13-22 ઓગસ્ટ બપોરે 1-9 સાબરમતી રિવરફ્રન્ટ વલ્લભ સદન પાસે અને અમદાવાદ હાટ વસ્ત્રાપુર તળાવ પાસે અમદાવાદ. પાર્કિંગ અને પ્રવેશ વિનામૂલ્યે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિજ્ઞાસા, આપ જોઈ રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. ખેડબ્રહ્મા ખાતે નવીન માર્કેટયાર્ડ અને ઈડરમાં સહકારી બેંક શાખા ભવનનું કરાયું લોકાર્પણ. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે નવનિર્મિત માર્કેટયાર્ડ અને ઈડર સહકારી બેંકના નવીન મકાનનું લોકાર્પણ સહકારી અને જિલ્લા પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. ખેડબ્રહ્મા ખાતે રૂપિયા 433 લાખથી વધુના ખર્ચે તૈયાર કરેલા માર્કેટયાર્ડનું લોકાર્પણ કરતા ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું હતું કે કિસાન કલ્પવૃક્ષ યોજના થકી રાજ્ય સરકાર કૃષિ પેદાશોને સંગ્રહિત કરવાના અદ્યતન મકાન બનાવવા સહાય આપે છે, જે અંતર્ગત ખેડબ્રહ્મા ખાતે આજે અત્યંત સુવિધાજનક ભવન બનાવવું શક્ય બન્યું છે. ત્યારે 2.30 કરોડના ખર્ચે ઈડર ખાતે તૈયાર કરાયેલ સાબરકાંઠા બેંકની નવીન શાખાનું લોકાર્પણ કરતાં તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોની નાની નાની મૂડીને જતન કરવાનું કાર્ય ગામડાની આવી સહકારી બેંકો કરી રહી છે. ખેડૂતો અગાઉ શાહુકારોના પાસેથી વ્યાજે નાણાં લઈને વ્યાજના ખપ્પરમાં ખૂંપી જતા હતા, તેમનો હાથ પકડીને તેમણે આ વ્યાજના ચક્કરમાંથી બહાર લાવવાનું કામ સહકારી બેંકોએ કર્યું છે. આ પ્રસંગે ઈડરના ધારાસભ્ય હિતુ કનોડિયા અને જિલ્લા અગ્રણી જેડી પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. તેમણે વધુ માહિતી સૌને આપી હતી. ત્યારે ઈડરની નવીન શાખાના લોકાર્પણ પ્રસંગે બેંકના ચેરમેન મહેશભાઈ પટેલે જણાવ્યું હતું કે બૃહદ જિલ્લામાં 130 શાખાઓ કાર્યરત છે, જેમાં 600થી વધુ સેવા સહકારી મંડળીઓ અને 1800થી વધુ દૂધ ઉત્પાદક મંડળીઓનું યોગદાન સમાયેલું છે. તો આ હતું અત્યારનું બુલેટિન. મને હાલા પર રજા. નમસ્કાર.